अस्सलाम वालेकुम जनाब बाबू भाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण बे ऑनलाइन एजुकेशन में आप सब विद्यार्थी मित्रों स्वागत है। आज तारीख 16/10/2020 वार शुक्रवार अने आपणो विषय छे गणित। गणित में अपने मूल्यांकन करीए छीए स्वाध्याय पोथी में बराबर ने, एटले के प्रश्नपत्र। गया तास में आपणे ज्यां सुधी कर्युं हतुं हवे आजे एनाथी आगळना प्रश्नोना जवाब आपणे लखीशुं। तो चलो बाळ मित्रों स्वाध्याय पोथी में ध्यान आपो। चलो बाळ मित्रों हवे स्वाध्याय पोथी में ध्यान आपो। આપણે કાલે પ્રશ્ન 4 અ સુધીનું લેસન સ્વાધ્યાય પોથીમાં કર્યું હતું ગયા તાસમાં, બરાબર ને? હવે આજે આપણે પ્રશ્ન 4 બ અહીંયાથી લેસન કરીશું। તો આપણે પહેલાં સૂચના વાંચીએ, પેટર્ન આગળ વધારો ગમે તે 4, બરાબર? તો ચલો હવે જુઓ, પેટર્ન પહેલાં નંબર 1 પર તીરની નિશાની છે તો અહીંયા સીધા છે, બીજામાં ઊંધા। આપણે પેટર્ન આગળ શીખી ગયા છીએ ને, તો એ પ્રમાણે આપણે આગળ અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે એ પ્રમાણે આપણે કરવાનું। તો જુઓ, પહેલાં સીધા ઊંધા, સીધા ઊંધા, બરાબર? તો હવે અહીંયા પહેલી ખાલી જગ્યામાં આપણે કેવા તીર લઈશું, સીધા લીટી કરીને, ને બબ્બે તીર સાથે આપેલા છે તો આપણે પણ બે તીર લેવાના આ પ્રમાણે પહેલી ખાલી જગ્યામાં, બરાબર? પછી બીજી ખાલી જગ્યામાં આ રીતે દોરવાનું। થઈ ગયું આપણી પેટર્ન, બરાબર? અંદર જે રીતે બતાવેલી છે સ્વાધ્યાય પોથીમાં એ રીતે આપણે અહીંયા પેટર્ન દોરી લીધી, બરાબર ને? ચલો હવે બીજો નંબર 2, ક ખ, ખ ગ, ગ ઘ, ગ ચ, ચલો બરાબર ધ્યાનથી જોજો। આપણે અત્યારે વાંચન કર્યું ને, ક કની સાથે ખ, ફરીથી ખ લખીને એની સાથે ગ, પછી ત્રીજામાં ગ લખીને એની સાથે ઘ, પછી ઘ લખીને એની સાથે ચ। તો અહીંયા આપણે પહેલાં શું લખીશું, ચ, અને ચ પછી શું આવે, છ। તો અહીંયા આપણું થશે પહેલી ખાલી જગ્યામાં ચ છ। હવે એની બાજુમાં ફરી ખાલી જગ્યા છે તો પહેલાં છ લખી લેવાના, અને છ પછી શું આવે, જ જમરૂકનો જ। તો ખાલી જગ્યામાં આપણું આવશે ચ છ છ જ, સમજ પડી? ચલો નંબર 3, ચોગડ 5 4 45, ચોગડે ની મીંડે 40, તગડ 5 4 35, તગડે ની મીંડે 30। તો ધ્યાનથી જુઓ, અહીંયા ગણતરી આપેલી છે તો ગણતરી શાની છે, 5 5ની છે, પણ 5 5ની ગણતરી સીધી નથી, ઉતરતા ક્રમમાં છે, બરાબર ને? કે 45, તો 45ની આગળ આપણે 4 ગણીએ તો જુઓ આ રીતે 45 પછી 44 43 42 41 40। તો અહીંયા 40 આવી ગયા। હવે 40 પછી આપણે ગણીએ તો 39 38 37 36 35, તો અહીંયા 35 છે। ચલો 35 પછી 34 33 32 31 30, તો અહીંયા 30 આવી ગયા, બરાબર ને? તો હવે આપણે 5 આગળ વધીએ, ઉતરતા ક્રમમાં એકડા બોલીને 30 આવી ગયા, તો 29 28 27 26 25, તો અહીંયા આપણે શું લખીશું, બગડ પાછળ 25, બરાબર ને? હવે જુઓ ફરીથી 5, તો 25ની પહેલાં 24 23 22 21 20, તો અહીંયા આવશે બગડે ની મીંડે 20, સમજ પડી? ચલો હવે જુઓ નંબર 4, પહેલામાં 1 તીર, બીજામાં 2, ત્રીજામાં 3, તો હવે આપણે કેટલા દોરીશું, 3 પછી કેટલા આવે, 4, તો પહેલાં 1 સીધો દોરીશું, પછી 1 ઊંધો આ બાજુની નિશાનીવાળો, 2 3 4, બરાબર ને? ને 4 પછી કેટલા આવશે, 5, તો અહીંયા આપણે 5 દોરીશું, 1 2 3 4 5, બરાબર ને? 1 2 3 4 1 2 3 4 5, 1 2 3 4 અને 5, બરાબર? ચલો નંબર 5, 10 20 30 40,
તો આ કેટલાની ગણતરી છે? દસ દસની છે. તો ચાલીસ પછી કેટલા આવે? પચાસ. અને પચાસ પછી સાઠ. બરાબર. ચાલો હવે જુઓ, ક પેટર્નમાં શું અલગ પડે છે તેના પર ખરું કરો. તો હવે જુઓ, ધ્યાનથી ચાર ચિત્રો આપેલા છે, જ્યારે ચાર ચિત્રને ધ્યાનથી જુઓ તો કયું ચિત્ર અલગ પડે છે? નંબર બે. બરાબર ને? બે નંબર પર જે ચિત્ર છે તે અલગ પડે છે. આ બધા પંચકોણ છે અને અહીંયા ષટકોણ છે, તો અહીંયા આના પર આપણે ખરું કરીશું. ચલો હવે જુઓ, નંબર બે, ફૂલ આપેલા છે, જોવામાં બધા ફૂલ એક સરખા છે પણ ક્યાં અલગ પડે છે તે જુઓ. તો આપણે પાંદડી ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ પાંદડી, એક બે ત્રણ ચાર પાંચ પાંદડી, એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ. તો આ ત્રણ પાંચ પાંચવાળા ને આ છ, તો છઠ્ઠું અલગ થયું ને, તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. ચલો હવે આપણે આગળની સૂચના વાંચીએ. દ સૂચના મુજબ કરો. નંબર એક, ત્રણ ત્રણના કૂદકા મારી ગોળ કરો. તો જુઓ અહીંયા છે નવ, પછી ત્રણના કૂદકો માર્યો, દસ અગિયાર ને બાર, બાર આવ્યા, આ રીતે તીરની નિશાનીથી જોડી દીધા. હવે બાર પછી આપણે જોઈએ તેર ચૌદ પંદર, તો પંદર પર પહેલાં ગોળ કરવાનો અને અહીંયાથી તીરની નિશાની અહીંયા સુધી લેવાની. બરાબર. સોળ સત્તર અઢાર, તો અઢાર પર ગોળ અને અહીંયાથી તીરની નિશાની અહીંયા સુધી. ઓગણીસ વીસ એકવીસ, તો એકવીસ પર ગોળ અને આ રીતે નિશાની. બાવીસ ત્રેવીસ ચોવીસ, તો ચોવીસ પર ગોળ અને અહીંયાથી અહીંયા સુધીની નિશાની. બરાબર. ચલો નંબર બે, દસ દસના કૂદકા મારી ખાના પૂર્ણ કરો. તો હવે અહીંયા જુઓ, પહેલાંમાં પાંચ પછી પંદર, તો હવે દસનો કૂદકો મારીએ તો પંદર પછી કેટલા આવશે? પચીસ. તો અહીંયા પચીસ, પચીસમાં દસ ઉમેરીએ તો તગડ પાંચર પાંત્રીસ, પાંત્રીસમાં દસ ઉમેરીએ ચોગડ પાંચર પિસ્તાલીસ, અને પિસ્તાલીસમાં દસ ઉમેરીએ તો બેઉ પાંચડા પંચાવન. તો પાંચ પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન. બરાબર. ચલો ચલો પ્રશ્ન પાંચ, અ ચિત્રમાં આકાર ગણો અને લખો. જો આપણે આગળ શીખી ગયા છીએ, અહીંયા આકારો બતાવેલા છે, ચોરસ ત્રિકોણ લંબચોરસ અને ગોળ. તો પહેલાં શું છે? ચોરસ છે. તો આપણે જોઈએ ચિત્રમાં ચોરસ કેટલા છે. અહીંયા એક બે આ ત્રણ ને આ એક મોટું, એટલે કેટલા થયા? ચાર. તો અહીંયા આપણે લખીશું ચોગડે ચાર. હવે કયું ચિત્ર છે? ત્રિકોણ. તો જુઓ ત્રિકોણ, એક બે ત્રણ ચાર પાંચ. બરાબર ને? તો અહીંયા આપણે લખીશું પાંચ. હવે લંબચોરસ છે, તો લંબચોરસ ગણીએ, એક બે ત્રણ, પછી આ મોટું લંબચોરસ ચાર, અને એક આ લંબચોરસ પાંચ. અહીંયા આવશે પાંચડે પાંચ. બરાબર. હવે શું છે? ગોળ. તો ગોળ કેટલા છે? એક બે. તો અહીંયા આપણે લખવાના બગડે બે. સમજ પડી? ચલો આગળની સૂચનામાં છીએ. બ નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે ખરું, તથા સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેના માટે ખોટું કરો. તો જેમાં સૌથી વધારે પ્રવાહી વસ્તુ સમાઈ શકે ત્યાં આપણે ખરું કરીશું. તો જુઓ નંબર એક પર, વાટકી જગ બોટલ અને પાણીનો કેરબો. બરાબર ને? તો આમાં સૌથી વધારે પ્રવાહી શેમાં સમાય? અહીંયા અહીંયા સમાય ને, તો અહીંયા આપણે ખરું કરીશું. અને સૌથી ઓછું, હવે જગમાં પણ વધારે આવે, બોટલમાં પણ વધારે આવે, અને બોટલ કરતાં પણ ઓછું પ્રવાહી શેમાં આવે? વાટકીમાં. તો વાટકીમાં આપણે ખોટું કરીશું. બરાબર. ચલો હવે જુઓ નંબર બે, થાળી તપેલી
ચમચી, માટલું. તો સૌથી વધારે પાણી શેમાં સમાય? પ્રવાહી શેમાં સમાય? માટલામાં. તો માટલામાં ખરું. હવે થાળી, તપેલી અને ચમચી, તો આ ત્રણમાંથી સૌથી ઓછું શેમાં પ્રવાહી સમાય? ચમચીમાં. તો ચમચીમાં ખોટું. બરાબર. ચલો હવે સામેના પાના પર. ચલો હવે અહીંયા ધ્યાન આપો. ક, કુલ પેન્સિલ કેટલી થાય? તો હવે જુઓ બોક્સમાં કેટલી પેન્સિલ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. દરેક બોક્સમાં 10 પેન્સિલ છે. તો ગણો કેટલા બોક્સ છે? 1, 2, 3, 4, 5, 6. એટલે 10, 20, 30, 40, 50, 60 અને બે છૂટી. તો 60માં બે ઉમેરીએ તો કેટલી થાય? 62. તો અહીંયા આપણે લખીશું છગડ બગડ 62 પેન્સિલ. સમજ પડી? ચલો હવે જુઓ. ડ, નીચેના પ્રશ્નોના ગણતરી કરીને જવાબ લખો ગમે તે એ. હવે નંબર 1, 46 ચોગડ છગડ 46. 46 ચાંદલાઓમાંથી 10 10ના કેટલા પેકેટ બને અને કેટલા ચાંદલા બાકી રહે? હવે આપણે જોયું કે 10 10 એટલે દશકનો અંક આપણે ગણવાનો. દશકમાં કયો અંક છે? 4 છે. દશકનો અંક કયો છે? 4. તો અહીંયા આપણે લખીશું 10 10ના 4 પેકેટ બને. બરાબર. હવે એકમનો અંક કયો છે? 6. તો અહીંયા નીચે લખીશું 6 ચાંદલા બાકી રહે. આ રીતે આપણે આ દાખલાનો જવાબ લખીશું. સમજ પડી? ચલો હવે નંબર 2, 1 ટોપલીમાં 6 ગણ 9 વડ શું વંચાય? 69. 6 ગણ 9 વડ 69. તો 1 ટોપલીમાં 6 ગણ 9 વડ 69 ફૂલ છે, તેમાંથી 10 10ના ફૂલના કેટલા હાર બને અને કેટલા ફૂલ છૂટા રહે? તો અહીંયા દશકનો અંક કયો છે? 6 છે. બરાબર ને? તો અહીંયા આપણે લખીશું 10 10ના 6 હાર બને. 10 10ના કેટલા હાર બને? 6. અને એકમનો અંક કયો છે? 9. તો અહીંયા નીચે લખીશું 9 ફૂલ છૂટા રહે. બરાબર. તમને સમજ પડી નહીં? આ દાખલો આ રીતે કરવાનો છે. તો વ્યવસ્થિત કરજો ને અહીંયા આપણી સ્વાધ્યાય પોથી પૂરી થાય છે. તો તમારે આગળનું જે પણ લેસન બાકી હોય તે પણ તમારે તમારી આજુબાજુ રહેતી બેનપણીમાંથી જોઈને લખી લેવાનું રહેશે. અને જ્યારે તમને સ્કૂલમાં બોલાવે ત્યારે તમારે સ્વાધ્યાય પોથી ચેક કરાવવા આવવાની રહેશે. થેન્ક યુ.